શું કરવું જાદુરી? આ મંદિરના ભરડામાં એવા ફસાયા છે ને, ક્યાં રસ્તે જવું ને એની કઈ ખબર નથી પડતી. કારણ શું? અરે આ આપણા ભારતને અમેરિકા જેવું બનાવવું છે ને. ઈ શું કઈ સમજણ ના પડી મને. ઘણા વર્ષ પહેલા એક વિદ્વાન પુરુષે કહ્યું હતું કે સુરતને સિંગાપુર કરીશું, તો સિંગાપુરની જેમ સુરતમાં પણ હીરાની નોકરીનો ટાઈમ 9-6 અને શનિ રવિ બે રજા થઈ ગઈ ને, એ પણ પગાર કાપીને. સુરતમાં હીરાની નોકરીનો ટાઈમ 8 કલાકની નોકરી અને 2 રજા. વિદેશી સિસ્ટમ અપનાવી હતી ને, હવે દોડો ચારી બાજુ, તમને ખબર પડે કે કેમ રેવાય છે આ મોંઘવારીમાં. તમારી વાત છે ને એકદમ સાચી છે. ફોન પડે ચાર ની રિંગ વાગે છે. હા હા નગર છે, કેમ છો? મજામાં? અરે મજામાં ક્યાંથી હોય ભૂરા, પેલી આપણી ઉઘરાણી તો નથી પતી ને હજી? હા હા સેઠ, થોડાક દિવસો ખમો, હું પૈસાનું કંઈક સેટિંગ કરી અને તમને આપી દઈશ. પણ ભૂરિયા, તું 2 મહિનાનો વાયદો કરીને 1.5 લાખ રૂપિયા લઈ ગયો તો 2% વ્યાજે, તો તે વ્યાજ જમા નથી કરાવ્યું, નથી પૈસા. આજે 10 મહિના જેવો સમય થઈ ગયો છે અને હજી થોડો સમય લાગશે. દિવાળી આવશે ને એટલે બધું જ હું ચૂકતે કરી નાખીશ. આ તો થોડીક મંદી આવી હતી ને સેઠ, એટલે થોડોક હું અટવાયો છું. ઈ જે હોય તે, તું જ્યારે દિવાળી આવ ને ત્યારે મારા પૈસા લેતો આવજે. ભૂરિયા, આ બધી મોજું કરવાનું બંધ કરો ને તો કઈ નડે નહીં. આ બધી તમારા કરેલા કર્મની કઠણાઈ છે. પૈસો અને સમય જરૂરિયાત મુજબ વાપરો ને તો ચાલે, નહીતર આ વમળમાં ફસાતા કઈ વાર નથી લાગતી. હો 100% નગર છે, આ પુરાની જુબાન છે, થઈ જશે. આ તમારી અકળ જ તમને નડે છે. 100% જુબાની છે ને, એટલે જ 2 મહિનાના 10 મહિના થઈ ગયા છે. આમાં તારી જુબાનીની કુરબાની થતા વાર નહીં લાગે. તમ તમારે થઈ જશે સેઠ, તમારા પૈસા મળી જશે. હા ચાલ ત્યારે, જય જીનેન્દ્ર. ઓકે ભાઈ, જય ભવાની.